હેલો વિદ્યાર્થી મિત્રો મેુઝ હાઈસ્કૂલ દ્વારા શરૂ કરવામાં આવેલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું ચૌહાણ પાલગુની ધોરણ અગિયાર કોમ્પ્યુટર અધ્યયન વિષયમાં પ્રકરણ છ ઓબન ટુ લિનક્ષના મૂળભૂત કમાન્ડ ભાગ ત્રણ સૌપ્રથમ આપણે લિનક્સ કમાન્ડ વિશે મદદ મેળવી તેના વિશે માહિતી મેળવશું ઉપયોગકર્તા જ્યારે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ દ્વારા કાર્ય કરતો હોય ત્યારે તેને મદદરૂપ થવા માટે લિનક્સમાં હેલ્પ અને મેન નામના બે આંતર પ્રસ્થાપિત કમાન્ડ આપવામાં આવ્યા છે લિનક્સમાં આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તે બધા ડેસ એચ એટલે કે ડેસ હેલ્પ વિકલ્પને સમર્થન આપે છે આ વિકલ્પ કમાન્ડ કઈ રીતે વાપરવો તે બાબતે ટૂંકું વર્ણન દર્શાવે છે કમાન્ડ વિશે મદદ મેળવવા માટેનો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા એ લિનક્સ ઓનલાઈન મેન્યુઅલનો ઉપયોગ કરવાનો છે આપણે જે કમાન્ડ વિશે જાણવું હોય તે સંબંધિત ચોક્કસ કમાન્ડ માટે મેન્યુઅલ સક્રિય કરવાનું કામ એમએન કમાન્ડ કરે છે ઉદાહરણ તરીકે મેન એમવી કમાન્ડ આપણને એમવી કમાન્ડની મદદ માટે મેન્યુઅલ દર્શાવશે એમએ કમાન્ડ આપણને કોઈપણ કમાન્ડ વિશેની સંપૂર્ણ માહિતી દર્શાવે છે મેન્યુઅલ કમાન્ડને પૂર્ણ કરી સ્ક્રીનમાંથી બહાર નીકળવા ક્યુ કી પ્રેસ કરો હવે આપણે વોટિસ કમાન્ડ વિશે માહિતી મેળવશું જો આપણે કમાન્ડનું માત્ર ટૂંકું વર્ણન જોઈતું હોય તો તેવા કિસ્સામાં આપણે વોટ ઇઝ કમાન્ડનો ઉપયોગ કરી શકીએ તે આપણને કમાન્ડનું એક લાઇનનું વર્ણન આપે છે પરંતુ વિકલ્પ બાબતે કોઈ પણ વધારાની માહિતી બાકાત રાખે છે આકૃતિમાં તમે જોઈ શકો છો વોટ ઇઝ કમાન્ડનું વર્ણન તમને દર્શાવ્યું છે અને એમવી કમાન્ડ વિશેની ટૂંકી માહિતી તમને દર્શાવવામાં આવે છે હવે આપણે એપ્રોપોઝ કમાન્ડ વિશે માહિતી મેળવીએ ઘણીવાર કદાચ એવું પણ બને કે આપણે ચોક્કસ કયા કમાન્ડ વિશે જોવું તે જ ન જાણતા હોઈએ આવી પરિસ્થિતિમાં આપણે એપ્રોપોઝ કમાન્ડનો ઉપયોગ કરી શકીએ આપણે જ્યારે આ કમાન્ડનો અમલ કરીશું ત્યારે આપણને એવા બધા કમાન્ડની યાદી મળશે જેના કમાન્ડ કે કમાન્ડના વર્ણનમાં સ્ટ્રિંગ શબ્દ આવતો હોય છે ઉદાહરણ તરીકે જો આપણે કમાન્ડ પ્રોમ્પ્ટ પર એપ્રોપસ કોપી ટાઈપ કરીને અમલ કરવા કોશિશ કરીશું તો જે કમાન્ડમાં કે તેના વર્ણનમાં કોપી શબ્દ આવતો હશે તેવા કમાન્ડની યાદીથી આપણો સ્ક્રીન ભરાઈ જશે આ કમાન્ડ વાપરતી વખતે ઉપયોગકર્તાએ કાળજી લેવી જોઈએ તમે આકૃતિમાં જોઈ શકો છો કે એપ્રોપોસ અને સ્પેસ કોપી કમાન્ડ આપણે ઉપયોગ કર્યો છે જેથી કોપી શબ્દ આવતો હોય તેવી બધી જ યાદી તમે સ્ક્રીન પર જોવા મળશે હવે ડિરેક્ટરી સાથે કાર્ય કરવું એના વિશે માહિતી મેળવીએ લિનક્સમાં ડિરેક્ટરી એ એક એવી વિશિષ્ટ ફાઇલ છે જે વિવિધ ફાઇલો અને અન્ય ડિરેક્ટરીઓને સંગ્રહવા માટે ઉપયોગમાં લેવાય છે અહીં ક્લેશ ચિહ્ન મૂળ ડિરેક્ટરીનો નિર્દેશ કરે છે બાકીની બધી ડિરેક્ટરી મૂળ ડિરેક્ટરીમાં આવેલી હોય છે હોમ ડિરેક્ટરી વિશે માહિતી મેળવીએ ઉપયોગકર્તાં જ્યારે સિસ્ટમમાં લોગન થાય છે ત્યારે લિનક્સ આપમેળે ઉપયોગકર્તાને હોમ ડિરેક્ટરીના નામે ઓળખાતી ડિરેક્ટરીમાં મૂકે છે તે જ્યારે ઉપયોગકર્તાનું ખાતું બનાવવામાં આવે છે તે સમયે તૈયાર કરવામાં આવે છે અને સામાન્ય રીતે તેનો પથ એટલે કે પાથ સ્લેશ હોમ સ્લેશ નેમ હોય છે અહીંયા યુઝરનેમ એટલે લોગ નામ ઉદાહરણ તરીકે ધારો કે યુઝરનેમ હર્સલ હોય તો સ્લેશ હોમ સ્લેશ હર્સલ એ હોમ ડિરેક્ટરી હશે જરૂર પડે તો આ પથ બદલી શકાય છે સામાન્ય રીતે વર્કિંગ ડિરેક્ટરી પથ હોમ નામના સિસ્ટમ ચલમાં સંગ્રહાયેલ હોય છે હવે ડોલર ઇકો ડોલર હોમ કમાન્ડ વિશે માહિતી મેળવીએ આ કમાન્ડના ઉપયોગ દ્વારા દર્શાવતો પથ એ સંપૂર્ણ પથનામ છે સંપૂર્ણ પથનામ એ સ્લેશ ચિહ્ન વડે છૂટી પાડીને દર્શાવવાતી ડિરેક્ટરીઓના નામની હારમાળા છે સંપૂર્ણ પથનામ એ મૂળ એટલે કે રૂટ ડિરેક્ટરીના સંદર્ભમાં સ્થાન દર્શાવે છે પહેલાં સ્લેશ એ મૂળ ડિરેક્ટરીના નામનો નિર્દેશ કરે છે જ્યારે બાકીના સ્લેશ એ બે ડિરેક્ટરીના નામ વચ્ચે ચિહ્ન તરીકે કાર્ય કરે છે હવે હાલના કામની ડિરેક્ટરી વિશે માહિતી મેળવીએ એટલે કે પીડબ્લ્યુડી કમાન્ડ સિસ્ટમમાં આપણે લોગ થઈએ એ પછી આપણે જરૂરિયાત અનુસાર એક ડિરેક્ટરીમાંથી બીજી ડિરેક્ટરીમાં આવન જાવન કરી શકીએ છીએ પણ કોઈ એક સમય આપણે માત્ર જે તે એક જ ડિરેક્ટરીમાં હોઈ શકીએ કોઈ ચોક્કસ ક્ષણે આપણે જે ડિરેક્ટરીમાં હોઈએ તે ડિરેક્ટરીને કરંટ ડિરેક્ટરી એટલે કે હાલની ડિરેક્ટરી અથવા પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી હાલના કામની ડિરેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે અત્યારે હાલ આપણે કઈ ડિરેક્ટરીમાં કાર્ય કરી રહ્યા છીએ તે કરંટ ડિરેક્ટરી જાણવા માટે PWD કમાન્ડનો ઉપયોગ કરી શકીએ હવે નવી ડિરેક્ટરી બનાવી એટલે કે એમ કે ડીઆઈઆર કમાન્ડ વિશે માહિતી મેળવીએ લિનક્સમાં એમ કે ડીઆઈઆર કમાન્ડનો ઉપયોગ કરીને આપણે નવી ડિરેક્ટરી બનાવી શકીએ છીએ જે નામની ડિરેક્ટરી બનાવવી હોય તે નામ આ કમાન્ડની પાછળ આર્ગ્યુમેન્ટ તરીકે દર્શાવવું પડે પ્રથમ ઉદાહરણમાં તમે જોઈ શકો છો તેમ એમ કે આર સ્પેસ સબ્જેક્ટ લખવાથી સબ્જેક્ટ નામની એક નવી ડિરેક્ટરી બનાવવામાં આવશે કમાન્ડ લાઇન ઇન્ટરફેસની સામે જી યુ શક્તિ એ તેની લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટીમાં રહેલી છે જો આપણે જી યુઆઈનો ઉપયોગ કરીને ડિરેક્ટરી બનાવીશું તો એક સમય આપણે માત્ર એક જ ડિરેક્ટરી બનાવી શકીએ જ્યારે કમાન્ડ પ્રોમ્પ પર એક જ એમ કે ડીઆઈઆર કમાન્ડ આપીને એકસાથે અનેક ડિરેક્ટરી બનાવી શકીએ છે બીજા ઉદાહરણમાં તમે જોઈ શકો છો તેમ એમ કે ડીઆઈઆર પછી એનિમલ બર્ડ્સ વેહિકલ્સ અને પ્લાન્ટ્સ તો આ કમાન્ડનો જ્યારે અમલ કરવામાં આવશે ત્યારે તે કરંટ ડિરેક્ટરીમાં એનિમલ્સ બર્ડ્સ વ્હીકલ્સ અને પ્લાન્ટ્સ નામની ચાર ડિરેક્ટરી બનાવશે હવે આપણે ડિરેક્ટરી બદલવી એટલે કે સીડી કમાન્ડ વિશે માહિતી મેળવીએ જ્યારે આપણે કોઈપણ ડેટાને કોઈ ચોક્કસ ડિરેક્ટરીની અંદર સંગ્રહવાની જરૂર પડે ત્યારે તેવા કિસ્સામાં સૌથી પહેલાં આપણે આવી ચોક્કસ ડિરેક્ટરીને કરંટ ડિરેક્ટરી બનાવવી પડે સીડી કમાન્ડનો ઉપયોગ કરીને આપણે કોઈ ચોક્કસ ડિરેક્ટરીમાં જઈ શકીએ કે બદલી શકીએ સીડી કમાન્ડ ડિરેક્ટરી બદલવા માટે વપરાય છે સીડી સ્પેસ ડબલ ડોટ પિતૃ ડિરેક્ટરીમાં જવા માટેનો કમાન્ડ છે ડોટ આ ચિહ્ન હાલની ડિરેક્ટરી માટે છે ડબલ ડોટ એટલે કે બે ટપકા પેરેન્ટ ડિરેક્ટરી માટે છે અહીં એ ખાસ નોંધ કરો કે સીડી કમાન્ડ અને બે ટપકાની વચ્ચે એક અક્ષર જેટલી જગ્યા રાખવી જરૂરી છે પ્રથમ ઉદાહરણમાં તમે જોઈ શકો છો તેમ સીડી સ્પેસ સબ્જેક્ટ લખવાથી સબ્જેક્ટ નેમની ડિરેક્ટરીની અંદર આપણે દાખલ થઈ શકીએ છીએ ત્યારબાદ બીજા ઉદાહરણમાં સીડી સ્પેસ ડબલ ડોટ લખેલું તમે જોઈ શકો છો આ કમાન્ડમાં બે ટપકા પેરેન્ટ ડિરેક્ટરીનો નિર્દેશ કરે છે માટે ત્રીજા ઉદાહરણમાં તમે જોઈ શકો છો તેમ સીડી સ્પેસ ડબલ ડોટ સ્લેશ ડબલ ડોટ આ રીતે આપીશું તો આપણે એમ સ્તર સુધી ઝડપથી ડિરેક્ટરીમાં નીચે આવી શકીશું સીડી કમળના ઉપયોગના વર્ણન વિશે થોડી માહિતી મેળવીએ સીડી સ્પેસ ટિલ્ડ સ્લેશ ડેસ્કટોપ કોઈપણ કરંટ પથમાંથી સ્લેશ હોમ સ્લેશ યુઝરનમ સ્લેશ ડેસ્કટોપ ડિરેક્ટરી બદલે છે અહીં ટિલ્ડ ચિહ્ન ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરી દર્શાવે છે સીડી સ્પેસ સ્લેશ હાલના પથ પરથી ડિરેક્ટરી બદલીને રૂટ ડિરેક્ટરીમાં જશે સીડી હાલના પથ પરથી હોમ ડિરેક્ટરીમાં ડિરેક્ટરી બદલે છે સીડી સ્પેસ ડેસ અગાઉ બદલેલી ડિરેક્ટરીમાં ડિરેક્ટરી બદલે છે સીડી સ્પેસ સ્લેશ વીએ આર સ્લેશ ડબલ્યુ 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 ડિરેક્ટરી બદલીને સીધા વીએ આર ડિરેક્ટરીની અંદર આવેલી ડબલ્યુ 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 ડિરેક્ટરીમાં પહોંચે છે જ્યારે આપણને આખો પદ ખબર હોય ત્યારે આ ખૂબ જ ઉપયોગી છે હવે આપણે ડિરેક્ટરી કાઢી નાખવી એટલે કે આર એમ ડી આઈ આર કમાન્ડ વિશે માહિતી મેળવશું કોઈ પણ ખાલી ડિરેક્ટરીને આર એમ ડી આઈ આર કમાન્ડનો ઉપયોગ કરીને કાઢી નાખી શકાય છે પ્રથમ ઉદાહરણમાં તમે જોઈ શકો છો તેમ આર એમ ડી આઈ આર સ્પેસ સાયન્સ લખેલું છે અહીં સાયન્સ એ ડિરેક્ટરીનું નામ છે અને જો તે ખાલી હશે તો આ કમાન્ડથી તે નીકળી જશે જો તે ખાલી નહીં હોય તો આપણને ત્રણ ચિહ્નમાં આર એમ ડી આઈ આર કોલન ફેલ ટુ રિમૂવ સાયન્સ કોલન ડિરેક્ટરી નોટ એમટી એવો ભૂલ સંદેશ દર્શાવશે આ કિસ્સામાં આપણે ડિરેક્ટરીમાં પડેલું બધું જ સાહિત્ય કાઢી નાખવું પડશે અને પછી ફરીથી કમાન્ડ આપવો પડશે અહીં એ ખાસ નોંધો કે જે રીતે આપણે બનાવી હતી એ જ રીતે એકસાથે અનેક ખાલી ડિરેક્ટરી કાઢી નાખવી શક્ય છે ખાલી ન હોય તેવી ડિરેક્ટરી તેના સંપૂર્ણ સાહિત્ય સાથે કાઢી નાખવા માટે આર એમ કમાન્ડનો ઉપયોગ કરી શકીએ છીએ તો બીજા ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે આર એમ સ્પેસ ડેસ આર સ્પેસ સાયન્સ લખેલું છે જેથી સાયન્સ નામની ડિરેક્ટરીની અંદર કોઈ પણ માહિતી હશે તે બધી જ ખાલી થઈ જશે તેમજ સાયન્સ નામની ડિરેક્ટરી રિમૂવ થઈ જશે તો આજના વિડીયોમાં અહીંયા સુધી જ થેન્ક યુ